ભારતમાં લાગેલા લોકડાઉનને પગલે અનેક લોકો અટવાઈ ગયા છે ત્યારે આ રીતે અટવાયેલા એક પુત્રને તેની માતા સાથે ગુજરાત સરકારના પ્રતિનિધિએ મિલન કરાવ્યું છે. આ કિશોરનું નામ છે પ્રદીપ જાની અને આ કિશોર પાટણ તાલુકાના હારીજ તાલુકાના એકર ગામનો રહેવાસી છે. પરંતુ તાજેતરમાં જ યોજાયેલી ધોરણ 12ની પરીક્ષા આપવા પાલનપુર આવ્યો હતો અને પાલનપુરથી પરીક્ષા આપ્યા બાદ આ કિશોર ડીસા પહોંચ્યો હતો ત્યારે લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવતા આ કિશોર તેના પરિવાર સુધી પહોંચી શક્યો ન હતો અને ત્યારબાદ સંપૂર્ણ દેશ લોકડાઉન થતાં કિશોર ફસાઈ ગયો હતો અને તેને ઘર પહોંચાડવા માટે તમામ માર્ગો બંધ થઈ જતા તેનો પરિવાર પણ વ્યાકુળ થઈ ગયો હતો. આ કિશોર ફસાઈ જતા વ્યાકુળ બનેલી તેની માતાએ છેલ્લા 4 દિવસથી જમવાનું પણ બંધ કરી દીધું હતું અને વ્યાકુળ બનેલા પરિવારે અંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનો સંપર્ક કરતા મગનલાલ માળીએ આ કિશોરને તેની માતા પાસે પહોંચાડવા માટે આગળ આવીને પોતાના સરકારી વાહન મારફતે પોતાના ડ્રાઈવર સાથે કિશોરને હારીજ ખાતે આવે તેના ગામમાં તેના ઘર સુધી પહોંચાડ્યો છે. આ યુવકને પહોંચાડવામાં આવતા આજે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર બાબતે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે લોકોએ આ કપરા સમયમાં ગભરાવાની જરૂર નથી. સરકાર દરેક નાગરિકને લઈ સંવેદનશીલ છે અને લોકોએ અત્યારે માત્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરશે તો ચોક્કસપણે કોરોનાને હરાવી શકીશું. સર, મારું નામ પ્રતીક છે. હું સ્ટુડન્ટ છું. હું એક્ઝામ માટે આપવા માટે પાલનપુર ગયેલો હતો અને લોકડાઉનના કારણે હું ડીસાની અંદર ફસાઈ ગયો અને ફેમિલીને કોન્ટેક કરવાથી મારો કોઈ કોન્ટેક થતો નહોતો. એટલા માટે મને પ્રોવાઈડ મહેશભાઈ માલીએ મગનલાલ માળીએ મને પ્રોવાઈડ કર્યું છે કે મને ઘર સુધી સેફલી પહોંચાડવા માટે. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને લોકડાઉનની સિચ્યુએશનમાં મારી હેલ્પ કરવા માટે એમનો આભાર ખૂબ ખૂબ માનું છું. મેં આજે હારીજ તાલુકાના ધધાણા ગામેથી કોઈ પ્રકાશભાઈ મહારાજનો ફોન આવેલો. એમનો દીકરો 4 દિવસથી 12માની એક્ઝામ આપી 21 તારીખથી અહીંયા ડીસા ખાતે અજાણી જગ્યા ઉપર એ બેઠેલો હતો. એણે વાયા મીડિયા સરકારના પ્રતિનિધિ તરીકે મારો સંપર્ક કર્યો. મને પણ લાગ્યું કે આ દીકરો અહીંયા હેરાન થઈ રહ્યો છે. ત્યારે એને પહેલાં તો મામલતદારશ્રીને ફોન કરીને ત્યાંની પાસની વ્યવસ્થા કરી અને સરકારી ગાડીમાં એને એના ઘર સુધી પહોંચાડ્યો. આ સરકાર એ સંવેદનશીલ સરકાર છે અને લોકોના આવા કામ કરવા માટે સરકાર સતત જાગતી રહે છે. મને પણ આજ ખુશી છે કે એક માં જે ટેલિફોનમાં બહુ દુઃખી હતી, રોતી હતી અને એનો દીકરો પણ 4 દિવસથી અહીંયા અજાણી જગ્યા ઉપર બેસીને સમય પસાર કરી રહ્યો હતો, તો સરકારના એક ભાગ તરીકે મને પણ ખુશી છે કે આજે આ સેવાનું કામ કરવાનો મોકો મળ્યો છે. અને ગુજરાત સરકાર, ભાજપ સરકાર ખૂબ સંવેદનશીલ સરકાર છે. કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. આપણે બહુ ઓછામાં ઓછું યાતાયાત કરીએ એ આ સમયની જરૂરિયાત તો છે જ, પણ સાથે સાથે આવો કોઈ જરૂરિયાતવાળી બાબત હોય તો પણ સરકાર એના માટે પોઝિટિવ વિચારે જ છે. તો સરકાર માટે આપણે પણ શું પોઝિટિવ વિચારીએ અને આપણે શું સાથે મળીને કોરોનાની મહામારીને ખૂબ ઝડપી આ દેશમાંથી નિકાલ આપીએ. પાલનપુર પરીક્ષા માટે આપવા માટે ગયેલો તો ડીસા આવ્યો અને એને કોઈ પણ આવવાની સગવડ નથી. પછી મગનલાલ માળીને કોર્પોરેશન ચેરમેને ગોધીનગર એમના થ્રુ દ્વારા ઓળખાણ દ્વારા મેં એમને ફોન કર્યો. એમને મને મારા છોકરાને ઘર સુધી પહોંચાડ્યો. એમને ખૂબ ખૂબ મોટો આભાર. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, બનાસકાંઠા.